બોમ્બ મૂકવાની ધમકી આપનાર ક્રાઇમ બ્રાન્ચની કેદમાં. અમદાવાદ શહેરમાં 26 જાન્યુઆરીના દિવસે જાહેર જગ્યાઓએ બોમ્બ મૂક્યા અંગેની ધમકી આપનાર વ્યક્તિને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે. 24 તારીખના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને કાગળ મળેલ, જેમાં 786 લખી તે નીચે 26 જાન્યુઆરી કો અમદાવાદ મેં તબાહી, બસ સ્ટેન્ડ, લાભા મંદિર, કાંકરિયા પાર્ક, ઇન સબ જગહ પર બમ્બ ફટેગા. 26 જાન્યુઆરી 2023 સમય 11 બજે દિન મેં ઓમ પ્રકાશ પાસવાન સાથે મોબાઈલ નંબર એ રીતેનું લખાણ લખ્યું હતું. ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં આ પ્રકારના શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ થવા પામેલા છે, જેથી આ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ અગર કોઈ વિધ્વંસક તત્વો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરવી જરૂરી હોય. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ આ ધમકીભર્યા પત્રમાં દર્શાવેલ તમામ જગ્યાઓએ પૂરતી તકેદારીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન તથા BDSની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, જે દરમિયાન ધમકીવાળા પત્રમાં જણાવ્યા મુજબની જગ્યાઓએ કોઈ બોમ્બ કે વિસ્ફોટક સામાન મળી આવેલ નહીં. આ પત્રમાં આ પ્રકારની ગંભીર બાબત દર્શાવેલી હોય જેથી આવો પત્ર મોકલનાર વ્યક્તિ બાબતે તપાસ કરી આવી હરકત કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરવા જણાવેલ, જે આધારે સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલા સૂચના મદદરૂપ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ PI AD પરમાર તથા PSI VR ગોહેલ તથા BU મુરિમા અને PH જાડેજા નાઓએ આ બાબતે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. ઉપરોક્ત પત્રમાં લખેલા ઓમ પ્રકાશ નામ આધારે ખાનગી રાહે તેમજ ટેલિફોનિક સોર્સિસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન ઓમ પ્રકાશ નામનો વ્યક્તિ મહારાણા પ્રતાપ સોસાયટી પાસે ચંડોળા તળાવ ઇસનપુર અમદાવાદ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું, જે જગ્યાએ તપાસ કરતા તેના ભાઈઓ શ્યામ બહાદુર દશરથ પાસવાન તથા શ્યામ પ્રસાદની પત્ની હેમા તથા બીજા ભાઈ ધનંજય દશરથ પાસવાન મળી આવતા, તેઓ જેઓની પૂછપરછ કરતા ઓમ પ્રકાશ પોતાનો નાનો ભાઈ થતો હોવાનું અને તેઓ મૂળ વતન ગામ દેવરાર, તાલુકો બાંસડી, જિલ્લો બિલિયા, ઉત્તર પ્રદેશના હોવાનું અને આ ઓમ પ્રકાશ 22 તારીખના રોજ 10 દિવસ માટે પોતાના વતનમાં જવા સારું અમદાવાદથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન મારફતે નીકળેલ હોવાનું જણાવી આવ્યું. આ બનાવની ગંભીરતાને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લા ખાતે મોકલી આપવામાં આવી, તેમજ બીજી એક ટીમને દિલ્હી ખાતે મોકલી આપવામાં આવી, જ્યારે બાકીની ટીમો અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી. સઘન તપાસ દરમિયાન ગુનો કરવામાં આશીષકુમાર ઉર્ફે સોનુ સંતોષકુમાર દુસાદ નામના વ્યક્તિની સંડોવણી હોવાનું જણાવ્યું આવ્યું, જેને અમદાવાદ પાસેના બારેજા ખાતેથી શોધી કાઢવામાં આવેલ. આરોપી આશીષકુમાર ઉર્ફે સોનુ તેના વતન બલિયા ઉત્તર પ્રદેશ ખાતેથી ITI ફિટર તથા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનું 1 વર્ષ એ રીતેનો અભ્યાસ કરેલ છે, તેમજ અગાઉ 4 વર્ષ સુરત કીમ ખાતે આવેલા સિસ્કો ઇન્ડસ્ટ્રીઝમાં ફિટર તરીકે નોકરી કરેલ છે, જે આરોપીને વધુ પૂછપરછ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AD પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VR ગોહિલનાઓ ચલાવી રહ્યા છે. ચાર કાશ્મીરી યુવક જે 30 વર્ષના આસપાસના છે અને જે બડગામના રહેવાસી છે એ ત્યાં સંદિગ્ધ રીતે ફરી રહ્યા છે. થોડું અમને શંકાસ્પદ લાગતા એમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લાવ્યા છીએ અને એમની પૂછપરછ ચાલુ છે. પ્રાઇમરી પૂછપરછ ચાલુ છે, કઈ પણ અસ્તા હોય આમ ડેટા કરવાના ટ્રાય કરતો હતો ત્યારે એ ઓમ પ્રકાશ એમાં નડતરરૂપ થતો હતો, એમના વાત કરવામાં અને કોલ કરવામાં નડતરરૂપ થતો હતો, એટલે એના ફસાવા માટે અને ગુનામાં એમને ફિટ કરી દેવા માટે ઓમ પ્રકાશના નામે લેટર આશીષ ઉર્ફે સોનુએ લખ્યું હતું અને એનો આશય એ હતો કે જાહેર જનતામાં ભય નિર્માણ થાય અને એ ભયના કારણે ઓમ પ્રકાશ પાસવાનની અટક થાય તો એનો રસ્તો મોકળો થાય, એનો રસ્તો મોકળો થાય અને એ જે એમને કરવાનું છે કરી શકાય. એટલે ક્રાઇમ બ્રાન્ચ જયારે ઇન્ફોર્મેશન મળી ત્યારે આશીષ જે તે અમદાવાદથી એને લાવવામાં આવ્યું અને એને પૂછપરછ કરતા અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદથી
એની જે ડાયરી હિસાબની ડાયરી વગેરે ચેક કરતા એમાં હસ્તાક્ષર પ્રાઇમર ફેસી એમને મળી આવ્યું છે અને આશીષે ગુનો પણ કબૂલ કર્યું છે અને એને અત્યારે ગુનો દાખલ કરી અટક કરવાની પ્રોસિજર ચાલુ છે. એક જોબ કરતો હતો, એક પેથોલોજીકલ લેબોરેટરીમાં એક કામ કરતો હતો ત્યારે જે ઓમ પ્રકાશની 2 નંબરની ભાભી છે એ પત્રીની સારવાર કરવા ત્યાં આવ્યા હતા અને ત્યારે એમની આશીષની અને ભાભીની ઓળખાણ થઈ છે અને એ આશીષ કોઈના કોઈના બહાને એ ભાભીને કોન્ટેક્ટ કરવાનો કોલ કરવાનો ટ્રાય કરતો હતો. 26 જાન્યુઆરી ના પૂર્વ સંધ્યાએ કમિશનર ઓફિસરે એક લેટર મળ્યો હતો જેમાં ધમકી ભર્યો લેટર હતો, એમાં લખ્યું હતું તબાહી રોક ના હોય તો રોક લો, કલ 26 જાન્યુઆરી કે 11 બજે બોમ્બ બ્લાસ્ટ હોગા ઓર તબાહી હોગી, અને નીચે એક ઓમ પ્રકાશ પાસવાન એનું નામ લખેલું હતું. જ્યારે લેટર મળ્યું ત્યારે એ તરત જ એને ઘટનાની ગંભીરતા સમજી જોઈ અને તરત જ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચમાં એ ઘટનાની સિરિયસતા જોઈ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની તૈયારી જોઈ તરત જ 12 ટીમ બનવામાં આવી હતી જ્યાં અલગ અલગ જગ્યાએ જ્યાં બોમ્બ ને તો સંદિગ્ધ વસ્તુ હોઈ શકે એવી જગ્યાએ BDDS SOG ના મદદથી ચેકિંગ પણ કરવામાં આવી હતી, પણ ચેકિંગ કરતા કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહીં અને સાઈડ બાય સાઈડ બાકી જો ટીમો હતી એ ઓમ પ્રકાશ પાસવાન કોણ છે એના શોધખોળમાં લાગેલી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અમને ખબર પડી કે ઓમ પ્રકાશ પાસવાન જે છે એ બલિયાનો રહેવાસી છે અને એ પહેલા દિલ્હી રહેતો હતો અને એમને મોબાઈલ નંબર વગેરે ચેક કરતા એ સ્વિચ ઓફ મળી આવેલ અને એને કાંઈ પણ લોકેશન મળતું નહોતું. તરત જ એક ટીમ દિલ્હી રવાના થઈ હતી અને એક ટીમ બલિયા રવાના થઈ હતી અને 2-3 ટીમ અમદાવાદ ખાતે જ ઇન્વેસ્ટિગેશન કરતી હતી અને ઇન્ટ્રોગેશન કરતી હતી. ત્યારે એક ખબર મળી કે જે ઈસનપુર છે ત્યાં એ ઓમ પ્રકાશ પાસવાનના રિલેટિવ્સ ભાઈ અને ભાભી રહે છે. એમને જ્યારે પૂછપરછ માટે લેવા આવ્યો ત્યારે એમને કબલ્યું કે 5 દિવસ પહેલા જે ઓમ પ્રકાશ છે તે બલિયા જતો રહ્યો છે. જ્યારે ટીમ બલિયા પહોંચી ત્યારે એને ઇન્ટ્રોગેશન ઇન્ટરવ્યુઇંગ એને શરૂ કર્યું પણ એ કંઈ સેટિસ્ફેક્ટરી જવાબ આપતો નહોતો. એને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો પણ એનું હસ્તાક્ષર એમને મેચ કરતા મેચ મળ્યું નહીં અને પૂછપરછ કરતા સંદિગ્ધ લાગ્યો નહીં. પરંતુ પૂછપરછ કરતા કરતા એવું જાણવા મળ્યું કે એક આશીષ ઉર્ફે સોનુ એક વ્યક્તિ છે જે બલિયાનો જ રહેવાસી છે, એ જે ઓમ પ્રકાશ છે એમના 2 નંબરના ભાભી છે એમના ઉપર એકતરફી પ્રેમ કરતો હતો અને જ્યારે